શેમારૂ મી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. આ છે તેજલ, સુશીલ, સમજુ અને ખુશ મિજાજે. નામ તેજલ છે પણ સ્વભાવે એકદમ શીતલ. અને આ છે હર્ષ, જેનું નામ તો હર્ષ છે પણ એના જીવનમાં નામનું એ હર્ષ નથી. કારણ કે એને એવું લાગે છે કે આખી દુનિયા સુખી છે. દુનિયામાં બધા જ પ્રગતિ કરી રહ્યા છે, માત્ર એ જ પાછળ રહી ગયો છે. એના આવા રોજિંદા રોદડા જોઈ તેજલ મહિનામાં એક વખત તો લોંગ ટૂર પર જવાનો આગ્રહ રાખે જ છે. હેલો, હા ખબર છે જવાનું છે. જેથી હર્ષ થોડી માનસિક હળવાશ અનુભવે. પણ આ વખતે શું હર્ષ ખરેખર માનસિક હળવાશ અનુભવશે કે પછી એની માનસિકતા જ બદલાઈ જશે? ચલો જોઈએ. અને હા, મારો પરિચય એ તમને છેલ્લે સમજાઈ જશે. હેલો, પહોંચી ગયો તું? ના બસ રસ્તામાં છું, બોલ. હા તો પહોંચે એટલે મને ફોન કરજે ને. અરે અત્યારે જ બોલ ને, શું કામ હતું? હર્ષ યાર, એક બેડ ન્યૂઝ છે તારી માટે. એમ બી હવે ગુડ જેવું રહ્યું જ ક્યાં છે જીવનમાં? બોલ શું બેડ ન્યૂઝ હતી? ગોરાઓને આપણું કામ ગમ્યું ને પ્રોજેક્ટ માટે સિલેક્ટ પણ કરી લીધા, પણ જર્મની જવા માટે બોસે ભાવિન્યાને સિલેક્ટ કર્યો છે. તને નહીં, સોરી તું. હર્ષ શું થયું? આર યુ ઓકે? કંઈ નહીં, છોડ. કોને હવે? અરે યાર તને ખબર તો છે, જે પ્રોજેક્ટ માટે હું છેલ્લા 3 વર્ષથી ઘસાતો આવ્યો છે, એ જેની માટે મેં દિવસ રાત એક કરી નાખ્યા, એ જેની લીધે આપણા વચ્ચે પણ ઝઘડાઓ થયા, એ પ્રોજેક્ટ માટે હવે પેલા ભાવિનાને સિલેક્ટ કરી લીધો. આ તો કઈ રીત છે યાર, મારા પછીથી આવેલા બી મારી આગળ નીકળી રહ્યા છે. પેલો નિશિત, પ્રશાંત, બધાને તું ઓળખે જ છે ને? સાલા બધા ક્યાંના ક્યાં પહોંચી ગયા ને હું હજુ બી ત્યાંનો ત્યાં જ. હટ, રિલેક્સ હર્ષ, શાંત. અરે શું શાંત થાવ યાર, જો હર્ષ. હર્ષ, વાહ, શું નામ પાડ્યું છે બાપાએ, નામ જેટલું હર્ષ નથી જીવનમાં. તમે શાંત થાવ અને બહુ ચિંતા ના કરો, ઠાકોરજી બધું સારું કરી દેશે. તારા ઠાકોરજી શું ખાક સારું કરી દેશે? લે, તારા ઠાકોરજીનું તો નામે લેવા જેવું નથી, નામ લેતા જ મુસીબત આવી. લાગે છે તમારા મગજની જેમ ગાડીનું એન્જિન ગરમ થઈ ગયું છે. અરે યાર, આમાં તો પાણી નાખવું પડશે. તું બેસ, હું પાણી શોધીને આવું છું. થોડા જલ્દી આવજો. ચાલો વીકેન્ડ પર જાઓ કે ગમે ત્યાં જાઓ, ઉપાધિઓ તો પીછો છોડતી જ નથી. આવું મારી સાથે જ કેમ થાય છે? આવી રીતે ક્યાં સુધી કોમ્પિટિશનમાં દોડવાનું? હવે તો થાકી ગયો છું યાર. Thank you.
પાણી પેલા માટલામાં છે. તમને કેવી રીતે ખબર પડી કે હું પાણી લેવા આવ્યો છું? મને તો બધી જ ખબર હોય છે, એની તમને ક્યાં ખબર છે? શું બોલે છે યાર, કઈ સમજાતું નથી. સમજાતું નથી ને? લાગે છે તમને તમારી ભાષામાં જ સમજાવવા પડશે. જુઓ ભાઈ, હું બહુ અપસેટ છું, મને પ્લીઝ પાણી આપો એટલે હું જાઉં. આટલી બધી ઉપાધિઓ માથે લઈને ના જીવો મારા ભાઈ, જીવન બહુ અમૂલ્ય છે. તો તમને શું લાગે છે આ બધી ઉપાધિઓ હું કરું છું? સલા મારા પછી આવેલા બી મારી આગળ નીકળી રહ્યા છે ને હું હજુ ત્યાંનો ત્યાં. અને આ શું લાગે છે, તમારા કરતા સુખી હશે? સારું, તમને એક દાખલો આપું, કદાચ તમે બધું સમજી જશો. જો આ માટલાઓ અને રમકડાઓને, કોઈ નાના છે તો કોઈ મોટા, કોઈ રંગીન છે તો કોઈ બેરંગ પણ, આ બધા ક્યાં એક સરખા છે? અને આ બધા અલગ અલગ પ્રકારના માટલાઓ અને રમકડાઓ બનાવું છું તો હું જ. પણ તમને ખબર છે, આમાં અસલી ખૂબસૂરતી તો ત્યારે જ આવે છે જ્યારે આ ભઠ્ઠીમાં શેકાઈને પાકા થાય છે. ઘણીવાર એવું બને છે કે ભઠ્ઠીમાં પાકતા પાકતા જ અમુક તૂટી જાય છે, તો અમુક એના ઠેકાણે પહોંચ્યા પહેલા રસ્તામાં જ તૂટી જાય છે. ઠેકાણે? હા, ઠેકાણે. બધાયના પોતપોતાના ઠેકાણા છે. કોઈ કોઈના ઘરની શોભા બને છે તો કોઈ આંગણની, કોઈ અમીરને ત્યાં જાય છે તો કોઈ ગરીબને ત્યાં. વડીલ, તમારી વાત તો હું સમજી ગયો, પણ હજુ તમે મારી પરિસ્થિતિ નથી સમજતા. હું તો નકરો ઘસાતો જ આવ્યો છું, એના બદલે મને શું મળ્યું? જો આ પણ તમારી જેવો જ છે, જે મારી સૌથી સુંદર રચના છે, જેની નીચે તો અંધારું હોય છે પણ એ પોતે સળગીને બીજાને તો પ્રકાશ જ આપે છે. આ બધા પોતપોતાના સફરમાં તમારી જેમ બળી પણ રહ્યા છે અને ચાલી પણ રહ્યા છે. પણ તમે બધા જ એક વાત તો ભૂલી ગયા છો કે તમે બધા આ એક જ માટીથી બન્યા છો. અરે યાર, પાણી લેવાનું તો ભૂલી ગયો. અરે બોલીએ સાહેબ, ક્યાં બતાઉં, મટકે યા ખેલો ને. અરે મેં વો પાણી લેના ભૂલ ગયા થા, આપ યે બોટલ ભર દેંગે? વૈસે વો માલિક કહાં ગયે? બહોત બડી બડી બાતે કર રહે થે. કોન માલિક? અરે યહાં કા માલિક તો મેં હું ભાઈ. આ માલિક છે તો પેલું કોણ હતું? તારા ઠાકોર જશું ખાક સારું કરી દેશે. મને તો બધી જ ખબર હોય છે, એની તમને ક્યાં ખબર છે? સમજાતું નથી ને? લાગે છે તમને તમારી ભાષામાં જ સમજાવવા પડશે. જો આ માટલાઓ અને રમકડાઓ, આ બધા ક્યાં એક સરખા છે? સારું, તમને એક દાખલો આપો. અને આ બધા અલગ અલગ પ્રકારના માટલાઓ અને રમકડાઓ બનાવું છું તો હું જ. પણ તમને ખબર છે, આમાં અસલી ખૂબસૂરતી તો ત્યારે જ આવે છે જ્યારે આ ભઠ્ઠીમાં શેકાઈને પાકા થાય છે. જેની નીચે તો અંધારું હોય છે પણ એ પોતે સળગીને બીજાને તો પ્રકાશ જ આપે છે. પણ તમે બધા જ એક વાત જ એક વાત ગયા છો.
તમે બધા બધા આ એક જ માટીથી બન્યા છો. હવે સમજી ગયા ને હું કોણ છું?